आ वीडियो ની અંદર આપણે ઉદાહરણ નંબર 5.9 જોઈશું। જો એની રકમ શું આવી છે, કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવ તલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંક્ષિપ્ત ઘટક 0.26 વોટ છે અને નમન કોણ 60 ડિગ્રી છે, તો આ સ્તરે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે સમજો, ધારી લો કે પૃથ્વીની સપાટી પર આ કોઈ સ્થળ છે, બરોબર। હવે અહીંયા સંક્ષિપ્ત દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું છે? 0.26 વોટ। સંક્ષિપ્ત દિશામાં જે ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે એ 0.26 વોટ। ટૂંકમાં એનો મતલબ એવો થયો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં બે ઘટકો હશે, એક ઉદ્ભવ ઘટક એટલે વર્ટિકલ અને બીજો સંક્ષિપ્ત એટલે હોરિઝોન્ટલ। અને અહીંયા લખ્યું છે જો નમન કોણ 60 ડિગ્રી, મતલબ સંક્ષિપ્ત સાથે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ સંક્ષિપ્ત સાથે આટલા ખૂણે નમેલું હશે। નમન કોણનો મતલબ શું? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ સ્થાનમાં છે, એ સ્થળ પાસે જે સંક્ષિપ્ત દિશા હોય, આ સંક્ષિપ્ત દિશા એના સાથે આટલા ખૂણે નમેલું હોય, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલા ખૂણે નમેલું છે જે આપણે શોધવાનું છે, જો તો એનો સંક્ષિપ્ત ઘટક શું આવે? આને આની સાથે ખૂણો બનાવ્યો એટલે આ કોસ ઘટક b cos થીટા, અને આને આની સાથે ખૂણો નથી બનાવ્યો એટલે આ b sin, બરોબર। તમને આ રીતે ખબર ના પડે આનો સંક્ષિપ્ત ઘટક ખૂણો બને એટલે cos, આ ખૂણો નથી બનતો એટલે sin, એવું ના આવડે તો કાટકોણ ત્રિકોણ બનાવી લો, પછી ખૂણાની પાસેની બાજુ ભાગે કર્ણ લઈ લો, આ કર્ણ એટલે b, પાસેની બાજુ પર cos થીટા બરાબર પાસેની બાજુ ભાગે કર્ણ, એટલે આ તમારો આવી જશે bh, સંક્ષિપ્ત ઘટક, બરોબર। તો રકમમાં આપણને સંક્ષિપ્ત ઘટક આપેલો છે અને આ શોધવાનો છે। ફરીથી સમજો એકવાર, પૃથ્વીનું કોઈ આ સ્થાન છે, કોઈ આ સ્થળ, આ સ્થળ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંક્ષિપ્ત ઘટક એ 0.26 વોટ છે અને નમન કોણ 60 ડિગ્રી, આ બહુ અગત્યનું છે, નમન કોણ મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સંક્ષિપ્ત સાથે આટલા ખૂણે નમેલું હશે એ જગ્યાએ, તો આ ઘટક શું લખાય? આ આને આની સાથે ખૂણો બનાવે એટલે cos ઘટક લખાય b cos, અને એ કહેવાય સંક્ષિપ્ત ઘટક। તો બસ સિમ્પલ છે, તો આનો ઉકેલ શું આવે? ઉકેલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંક્ષિપ્ત ઘટક, સંક્ષિપ્ત ઘટક શું લખાય? BH બરાબર b cos થીટા, અને એના બરાબર શું છે? 0.26 cos। હવે તમે આપણે તો b શોધવાનો છે, તો માટે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો b ને કરતા બનાવો તો cos થીટા છેદમાં જાય 0.26 cos અપન cos થીટા, થીટા એટલે કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી, ચલો તો 0.26 cos, અને cos સાઈડ કિંમત 1/2 છેદનો છેદ અંશમાં આવે એટલે 0, 26 ગુણ્યા 2 આ ઉપર આઈને ગુણાઈ જશે એટલે 26 ગુણ્યા 2 એટલે 52 cos એટલે 0.52 cos આવે, બરોબર। બહુ સિમ્પલ છે, તો આ રીતે આ દાખલો ગણી શકાય। બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।